બાળકો મજામાં ને? તો હવે આપણે ધોરણ 3 અંગ્રેજી એમાં આપણે 1 થી 20 સ્પેલિંગ પહેલા પાઠમાં જોયા બરાબર. બીજા પાઠમાં આપણે ફ્રૂટ્સ જોયા બરાબર, ફ્રૂટ્સ એટલે ફળો. અને ત્રીજા ભાગમાં આપણે વેજીટેબલ્સના નામ સ્પેલિંગ સાથે ઉચ્ચાર સાથે જોયા. હવે આજે આપણે થોડુંક રિવિઝન કરીએ જેથી તમને નામના સ્પેલિંગ બનાવતા આવડે. તો હવે તમને કક્કો તો આવડે જ છે બરાબર ને, કનો કે ખનો કે એચ. તો એ પહેલાં હું સમજાવું છું, એના પરથી સાદા શબ્દો, કાનાવાળા, રસ્વઈ અને દીર્ઘેવાળા આપણે શબ્દો શીખવાડવાના છીએ. તો અહીંયા ધ્યાન આપશો, ચલો. કનો કે એ બરાબર, ખનો કે એચ એ બરાબર, ગનો જી એ, કનો જી એચ એ. આપણે આ રીતના કક્કો હું તમને પહેલા સમજાવી દઉં છું. ચનો સી એચ ઈ, છનો સી ડબલ એચ એ, જ જે એ, ઝ ઝેડ એ, ટ ટી એ, ઠ ટી એચ એ, ડ ડી એ, ધ ઢ. તો થ ડ ધ, ધનો ડી એચ એ, અણ અણનો એન એ, તનો ટી એ, થનો ત થ બરાબર, પછી દ દડાનો દ ડી એ, પાછું ધ ધજાનો ધ ડી એચ એ, ન એન એ, ખોડો અક્ષર છે એટલે આપણે એ લખીએ, ન પ, ફનો એફ એ બરાબર, અથવા પી એચ એ પણ લખી શકાય, બ બી એ, બ ડી એચ એ, મ એમ એ, ય વાય એ, ર આર એ, લ ય ર લ એન એ, વ વનો વી એ, શ એસ એચ એ, આ શ હોય તો પણ એસ એચ એ, આ શ છે તો એસ એ, તો સ શ શ હ અનો એચ એ, અળનો ક્ષ, અળનો એલ એ, ક્ષનો એક્ષ એ બરાબર, અને ન નનો થાય જી એમ એ. તો આપણે આ સાદો કક્કો બરાબર ને, થોડો કક્કો આપણે શીખ્યા. હવે એના પરથી હું તમને આવડે એટલે તમને બધા સ્પેલિંગ બનાવતા આવડે, તો આપણે સાદા પહેલા સ્પેલિંગ બનાવતા હું શીખવાડીશ. તો કનો કે એ, કનો કે એચ એ, ગનો જી એ, ઘનો જી એચ એ, છનો સી એચ એ, છ હોય તો સી ડબલ એચ એ, જનો જે એ, ઝનો ઝેડ એ, ટનો ટી એ, ઠનો ટી એચ એ, ડનો ડી એ, ઢનો ડી એચ એ, અણનો એન એ, તનો ટી એ, થનો ટી એચ એ, ધનો ડી એ, ધનો ડી એચ એ, નનો એન એ, પનો પી એ, ફનો એફ એ અથવા પી એચ એ પણ થાય, બનો બી એ, પનો બી એચ એ, મનો એમ એ, યનો વાય એ, રનો આર એ, લનો એલ એ, વનો વી એ, શનો એસ એચ એ, આ સનો એસ એચ એ, આ સનો એસ એ બરાબર, હનો એચ એ, અળનો એલ એ, ક્ષનો એક્ષ એ, અને જ્ઞનો જી એન એ. તો તમારે આ તૈયાર કરશો એના પરથી તમને બધા સ્પેલિંગ, નામના સ્પેલિંગ બનાવતા આવડશે.
હવે આપણે ધારો કે પહેલો સ્પેલિંગ લઈએ છીએ નયન, બરાબર, નનો એન એ લખશું, યનો વાય, બરાબર, આ નનો એન કોડ અક્ષર, બરાબર, છેલ્લો એટલા માટે એન. તો અહીંયા ધ્યાન આપવાનું છે આપણે નનો એન એ, યનો વાય એ, નનો એન, આ રીતના આપણે નયનનો સ્પેલિંગ બનાવ્યો. આ રીતના તમારે સાદા સ્પેલિંગ બીજા હું તમને શીખવાડું. કમલ, કનો કે એ, મનો એમ એ, લનો એલ, બરાબર. રતન, રનો આરે, તનો ટીએ, નનો એન. ભવન, વનો બીએચએ, વનો વીએ, નનો એન. આ રીતના સાદા સ્પેલિંગમાં આપણે એ લગાડવાનો છે. અને નામનો કોઈ પણ સ્પેલિંગ લખીએ તો એનો પહેલો અક્ષર આપણે કેપિટલ કરવાનો, કેપિટલ એટલે કે પહેલી એબીસીડીનો, બરાબર, સ્મોલ લેટર્સ નહીં, પહેલી એબીસીડીનો કેપિટલ અક્ષર જ લખવાનો, નામની શરૂઆત કરવા, બરાબર. આ રીતના નયન, કમલ, રતન, ભવન. પછી પલક, પનો પીએ, લનો એલ, કનો કે. પછી શરદ, શનો એસ એચ એ, રનો આર એ, દનો ડી, બરાબર. પછી યક્ષ, યનો વાય એ, સનો એસ એચ. અને હવે બીજો એકાદો સ્પેલિંગ આપણે લઈ લઈએ એટલે કે પૂરું થઈ જાય, બરાબર. તો આપણે હવે કયો સ્પેલિંગ લઈશું? ભવન, કમલ, રતન, શરદ. પછી આવશે હસન, શું લઈએ છીએ આપણે? હસન. હનો એચ એ, સનો એસ એ, નનો એન. તો આપણને હવે સાદા નામના સ્પેલિંગો આ પરથી આવડશે. હવે આપણે કાનાવાળા સ્પેલિંગ શીખીએ. હવે હું ઉદાહરણ આપું છું. તો ધારો કે છે શારદા, શું છે? શારદા. સાનો એસ એચ એ, રનો આર એ, દનો ડી એ, સાર દાદા છે એટલે ડી એ. પછી ભાવના, શું છે? ભાવના. ભાવના લઈએ છીએ તો ભાવનામાં ભાનો શું થશે? બી એચ એ, વનો બી એ, નાનો એન એ. પછી લઈશું બીજો ભાવના શારદા. પછી રાધા, શું લઈએ છીએ? રાધા. રાનો આર એ, ધાનો બી એચ એ, રાધા. પછી લઈએ છીએ નૈના, તો નનો એને, યનો વાયે, પાછું ના છે એટલે એનો એને, એટલે નનો એને, યનો વાયે, નાનો એ. શારદા, ભાવના, રાધા, નૈના, તારક લઈએ, શું લઈશું? તારક. તાનો શું થશે? ટીએ. રનો શું થશે? આરે. કનો શું થશે? કે. પછી ભારત લઈએ, શું લઈશું નામ? ભારત. ભારત હોય તો બી એચ એ, રનો આરે, તનો ટી. આ રીતના કાનાવાળા હોય તો આપણે શબ્દની આગળ પછી એ લગાડવો પડશે, બરાબર. એટલે સાદા અને કાનાવાળા સ્પેલિંગ તમને હવે આના પરથી બનાવતા આવડશે. હવે રસ્વ અને દીર્ઘયવાળા આપણે શીખીશું. હું બે ત્રણ ઉદાહરણ આપીશ, એ પ્રમાણે તમારે જોવાનું છે. હવે અહીંયા આપીએ છીએ કિરણ, શું છે? કિરણ. તો કીનો છે અહીંયા, કી ને આઈ લાગશે, શું થશે? આઈ વાળી. તો કિરણમાં કે આઈ, રનો આરે, અણનો એન, બરાબર. હવે આપણે બીજો લઈએ છીએ મનીષા, બરાબર. મનો એમ એ, નીનો એન આઈ, અને શાનો થશે? એસ એચ એ, બરાબર. હવે લઈએ છીએ કવિતા, શું લઈએ છીએ? કવિતા. કવિતામાં કે એ, બી આઈ, અને તાનો ટી એ, બરાબર. મનીષા, કવિતા, બરાબર. સવિતા છે, રમીલા છે, બધા આવી રીતના નામના સ્પેલિંગ લેવાના. આ છે
રસ્વઈ વાળા. હવે આપણે દીર્ઘઈ વાળા થોડાક સ્પેલિંગ લઈશું. ચલો એમાં લખશું માહી. શું લખીએ છીએ? માહી. તો મા અને હિ, તો મામા એમ એ અને અનો શું થશે? એચ ડબલ. બરાબર. પછી હિના લઈએ, હિનામાં હિમા એચ ડબલ ઈ નાનો એને. વીણા લઈએ, શું લઈએ છીએ? વીણા, વી ડબલ ઈ, બરાબર, વીનો અને અણાનો એન એ. તો આપણે આવી રીતના સાદો, કાનાવાળો, રસ્વઈ અને દીર્ઘવાળા આ ચાર કક્કા શીખ્યા. એના પરથી તમને હું પીડીએફમાં આ ચાર શબ્દો, આ ચાર અક્ષર નામવાળા સ્પેલિંગ મોકલીશ. તો તમારે એ લેશન કરવાનું છે, રિવિઝન કરી અને લેશન કરજો અને પાઠ એક બે ત્રણ પૂર્ણ કરી દેજો. આવજો બાળકો.